રાખતા હતા કે એ કોઈના પકડમાં આવેલા નહોતા પરંતુ ગુજરાત પોલીસની જે એ વખતની જે ટીમ હતી એ દ્વારા એમના દ્વારા જે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા ગુજરાત સરકાર દ્વારા જે કંઈ સપોર્ટ જે પોલીસ ડિપાર્ટમેન્ટને મળવો જોઈએ સંપૂર્ણ સપોર્ટ મળવાના કારણે અને ખૂબ ઝડપથી એ આ જે બ્લાસ્ટ હતા એમના આરોપીઓને ધરપકડ કરવામાં આવી અને જે ટીપા તપાસ ટીમો હતા એમના દ્વારા ખૂબ સારી તપાસ કરવી નાનામાં નાના પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવી એફએસએલ બોમ્બ ડિસ્પોઝલ અલગ અલગ નિષ્ણાંતોની ટીમો અને સાક્ષીઓના બધાના નિવેદનોના અંતે એક દળદાર જે ચાર્જશીટ કરવામાં આવ્યા હતા બંને જગ્યાની ચાર્જશીટ છે એને મર્જ કરવામાં આવીને અને એક જ કેસ ચાલ્યો અને આજે આપણી સામે ચુકાદો છે અને આ ચુકાદો ખૂબ આવકારદાયક ચુકાદો છે અને ઐતિહાસિક ચુકાદો છે આવો ચુકાદો કદાચ દેશની અંદર આ પ્રથમ વખત હશે સર એક સિરિયલ બ્લાસ્ટ અને આરોપીને શોધો એ સૌથી મોટું ચેલેન્જિંગ હતું તો કયા બાબતની સૌથી વધુ ઝીણવપૂર્વક તપાસ કરવામાં આવી કઈ રીતે આપ આરોપી સુધી પહોંચ્યા હતા આરોપી સુધી પહોંચવામાં જે જે તે વખતે જે કંઈ પુરાવાઓ સ્થળ ઉપરથી મળ્યા હતા અને ત્યાર પછી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ જે હતા એ અત્યારના જે ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી આશીષ ભાટિયા સાહેબ છે એ જોઈન્ટ સીપી ક્રાઇમ અમદાવાદ હતા શ્રી અભય ચુડાસમા સાહેબ જે રહી જાય જે અત્યારે ગાંધીનગર છે એ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા હતા આખી ગુજરાત સરકાર તરફથી એસઆઈટીની રચના કરવામાં આવેલી એવી જ રીતે સુરતમાં પણ એક એસઆઈટીની રચ રચના કરવામાં આવેલી હતી એ જે ઇન્વેસ્ટિગેશન કેવી રીતે થયું આરોપી કેવી રીતે પકડાયા એ જોઈએ તો એ અલગ અલગ એમાં જે પુરાવાઓ જે મળતા ગયા એમાંથી એક આખી લાઈન મળી અને પછી એમાંથી ધીમે ધીમે ખબર પડી કે આ એક ઇન્ડિયન મુજાહિદ્દીન જે સીમીમાંથી બેન જેસીબીને બેન કરવામાં આવેલો હતો એ બેન થયેલા સંગઠનને પછી એક ગુજરા કાંડનો જે રમખાણો થયેલો બદલા લેવા માટેથી અને ખાસ કરી ભારત દેશને અસ્થિર કરવા માટેથી એમનું જે આખું ષડયંત્ર હતું એ ષડયંત્રની કડીઓ મળતી ગઈ અને પછી એમ ધીમે ધીમે આરોપીઓ પકડાતા ગયા અને જેમ જેમ આરોપીઓ પકડાતા ગયા એમ એમની સામે પુરાવા એકત્રિત કરવાનું કામ પણ બહુ કઠિન હતું અને અને આ બધું જ કામ તેમ છતાં પણ સારી રીતે પૂરું કરવામાં આવ્યું એ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરીને આપણી સામે આજે જે ચુકાદો છે નામદાર કોર્ટના જજ સાહેબ શ્રી આર પટેલ સાહેબ તરફથી ખૂબ સારો ચુકાદો મળ્યો છે અને એને આવકારીએ છીએ આપની કારકિર્દીનો સૌથી મોટો આ કેસ હશે આવા પોલીસ ડિપાર્ટમેન્ટ અંદર દરેકને કદાચ આવ્યા તપાસ ટીમના સભ્ય બનવાનો ભાગ ન મળે કદાચ લાભ ન મળે હું એ વખતે સબ ઇન્સ્પેક્ટર હતો અને પછી એ વખતે પણ હું તપાસ ટીમનો સભ્ય હતો અને હું લગભગ છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં છું તો આ તપાસ હજી પણ ચાલતી હતી અમુક આરોપીઓ પકડાયા નથી અને અમુક મારા કાર્યકાળો દરમિયાન પણ પકડાયા છે તેમની સામે પણ પુરાવા મેળવવાનો અવસર મને પ્રાપ્ત થયો છે આપની વાત સાચી છે કે આ ખૂબ એક મારા માટે પણ ભાગ્યશાળી હું કહેવા કે મને આવા એક બહુ કઠિન અવળો મોટો કેસ ક્યારે કદાચ મારી લાઈફમાં અત્યાર સુધી ટેન્યોરમાં આવો મોટો જ આટલો મોટો કેસનો કોઈ સામનો કરવાનો વારો નથી આવ્યો પણ હું તો એક સામાન્ય એક ટીમનો સભ્ય જ હતો જે બધા ઉપરા ઉપલા જે અધિકારીઓ હતા એમના તરફથી અને ખાસ કરીને ગુજરાત સરકાર તરફથી જે પોલીસ ડિપાર્ટમેન્ટને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવી અને અમારા ઉપરા અધિકારીઓ હતા એમણે ખૂબ બધાએ મહેનત કરી અને એક નાના નાના કર્મચારી પોલીસ કોન્સ્ટેબલથી લઈ અને ઉપરના સિનિયર અધિકારીઓ સુધી બધાએ સાથે મળીને અને ગુજરાત રાજ્યની નાગરિકોએ પણ ખૂબ મદદ કરી આ કેસને સફળતાપૂર્વક પાર પાડવા માટેથી તો હું બધાયનો આમાં યશના ભાગીદાર માનું છું આડત્રીસ દોષિતોને ફાંસીની સજા થઈ છે આ જે નિર્ણય છે તેનાથી કેટલું ખુશી મારા